गुड मॉर्निंग બાળકો, કેમ છો? ચાલો આજનો વિષય છે આપણે ગણિત ગમ્મત. એમાં કયું ચેપ્ટર ચાલે છે આપણે? તો ચેપ્ટર નંબર 10. એમાં કયા પ્રશ્નોમાં પૈચા છે આપણે? 12, 13 આ બધું આપણે કઈનું કાઢ્યું. હવે પ્રશ્ન નંબર આવ્યો આપણે 14. ચાલો પુસ્તકમાં સદ્યપોથી ખોલવાની છે. પેજ નંબર ને પોલીસ મારે અલગ છે એટલે તમે તમારી રીતે પેજ નંબર ખોલી લો. ચેપ્ટર નંબર 10 પ્રકરણ 10 છે એનો પ્રશ્ન નંબર 14. કઈ બધાએ સર ચાલો હવે આપણે આગળ શીખ્યા હતા તેમાં એકી સંખ્યા અને બેકી સંખ્યા વિશે તમને મેં સમજાવ્યું. યાદ છે બધાને? એકી સંખ્યામાં એકમનો અંક કયો આવે, બેકી સંખ્યામાં એકમનો અંક શું આવે? જો તમને આ યાદ આવશે ને તો તમને આ એક ચેપ્ટર આખું એકદમ ઈઝી લાગશે. પણ કાંઈ છે નહીં, પણ એકી સંખ્યા અને બેકી સંખ્યા એ તમારે ઓળખતા શીખવાની છે. ખાસ કરીને આ ચેપ્ટરમાં એ જ શીખવાનું છે. જેમ જેમ આગળ વધશો તેમ તમારે મોટી મોટી સંખ્યા આપેલી હશે એમાંથી શરૂ કરવાનું છે. અત્યારે તો 3100 એવી રીતે અંક હજાર સુધીની સંખ્યામાં આપણે જોવાનું છે. ચાલો હવે આપણે જો એકી સંખ્યામાં એકમનો અંક બોલું છું, ચાલો તમે મારી સાથે બોલજો. એકી સંખ્યામાં એકમનો અંક 1, 3, 5, 7 અને 9 આવશે. જ્યારે બેકી સંખ્યામાં એકમનો અંક કયો આવશે? તો 0, 2, 4, 6 અને 8 આવશે. આ બધા યાદ રાખવાનું છે. ચાલો પ્રશ્ન નંબર કેટલાનો છે? તો પ્રશ્ન નંબર 14 બરાબર. ચાલો એમાં શું કીધું છે આપણને? તો એકી સંખ્યાઓ પર શું કરવાનું છે? ત્રિકોણ દોરો. બેકી સંખ્યાઓ પર શું કરવાનું છે? વર્તુળ કરો, ગોળ કરો. ચાલો હવે આપણે બેકી સંખ્યા ને એકી સંખ્યા 2, 7 પછી 47 અને 58 એમ પછી હવે 124 અને 139 પછી 13 અને 412 પછી 87 અને 412 બંનેમાં સેમ જ અંક આપેલા છે ઉપર નીચે. ચાલો હવે બાજુમાં બીજો આપણે ખાનામાં પૂછે 10 અને 19 10 ને 19 ચાલો 68 અને 71 152 157 97 અને 100 404 અને 101 ચાલો 23 અને 26 23 આપ્યા બાજુમાં 26 આપ્યા 80 અને 201 છે અને અહીંયા 4 આવ્યા છે. 200 આપ્યા છે એની બાજુમાં 305 આપ્યા છે. 309 અને 902 ચાલો એના પછી 36 37 આગળ પાછળનો અંક આપેલો છે. 102 113 28 353 466 અને 505 78 અને 97 ચાલો હવે બધાએ યાદ કરવાનું છે. આપણે ફરી એક વખત બોલી જઈશું કે એકી સંખ્યામાં એકમનો અંક 1, 3, 5, 7 અને 9 હોય છે. જ્યારે બેકી સંખ્યામાં એકમનો અંક 0, 2, 4, 6 અને 8 હોય છે. સમજાઈ ગયું બધાને? ચાલો હવે આપણે એકમનો અંક જોઈને એકી સંખ્યા કે બેકી સંખ્યા ડિસાઈડ કરવાનું છે. કઈ સંખ્યા એકી છે અને કઈ સંખ્યા બેકી છે? ચાલો હવે 2 અને 7 બરાબર. તો આ બંનેમાં કઈ સંખ્યા એકી સંખ્યા છે? તો આમાં 1, 3, 5, 7 એકી સંખ્યામાં છે. તો એમાં શું કરવાનું છે? તો ત્રિકોણ દોરીશું આપણે. અહીંયા 2 ઉપર શું કરીશું બેકી સંખ્યામાં? તો વર્તુળ ગોળ કરવાનું છે. ચાલો અમે 7 આપેલા છે, અહીંયા 7 છે એકમનો અને અહીંયા 7 છે, તો શું થશે? એકી સંખ્યા. એટલે અહીંયા શું કરીશું આપણે? ત્રિકોણ દોરીશું. અહીંયા 8 છે, 2, 4, 6, 8 એટલે બેકી સંખ્યા. બેકી સંખ્યામાં ગોળ દોરવાનું છે.
ચાલો અહીંયા 4 આવ્યા છે તો 2 4 6 8 એ બધી બેકી સંખ્યા છે અહીંયા વર્તુળ દોરવાનું છે અહીંયા 9 1 3 5 7 અને 9 એકી સંખ્યા એટલે અહીંયા શું કરવાનું ત્રિકોણ 1 3 5 7 એમાં 3 આવી ગયા તો 3 આપણે એટલે શું કરીશું ત્રિકોણ એકી સંખ્યા છે અને 2 એટલે 2 હોય તો બેકી સંખ્યા જેના બે સરખા ભાગ થઈ શકે એ સંખ્યા બેકી સંખ્યા છેલો અંક છે એમાં જોવાનું એના બે સરખા ભાગ થતા હોય તો એ બેકી સંખ્યા છેલા અંકના બે સરખા ભાગ થતા ન હોય તો એ સંખ્યા એકી સંખ્યા છે 7 ના બે સરખા ભાગ ન થાય એટલે એકી સંખ્યા ચાર બે ના થશે એટલે બેકી સંખ્યા ચાલો 10 અને 19 અને 0 છે અહીંયા 9 છે તો 9 એ એકી સંખ્યા 0 છે તે બેકી સંખ્યા એટલે અહીંયા વર્તુળ દોરવાનું બેકી સંખ્યામાં એકી સંખ્યામાં ત્રિકોણ કરો અને અહીંયા ત્રિકોણ દોરવાનું ચાલો 8 છે તે એ બેકી સંખ્યા છે એટલે 8 માં શું કરવાનું તો ગોળ દોરવાનું 1 છે તે એકી સંખ્યા છે એટલે એમાં ત્રિકોણ દોરવાનું છે ચાલો અહીંયા 2 અને 7 આવ્યા છે 2 છે તે બેકી સંખ્યામાં એટલે એમાં ગોળ કરો 7 છે તે એકી સંખ્યામાં એટલે એમાં ત્રિકોણ કરો ચાલો અહીંયા 7 આવ્યા અહીંયા પણ 7 હતા અને અહીંયા પણ 7 છે એટલે બંને કેવી થઈ ગઈ એકી સંખ્યા ચાલો 100 છે એટલે છે તે 0 આવ્યા છે 0 છે તે બેકી સંખ્યા એટલે એમાં વર્તુળ દોરો 4 એકા છે અહીંયા 4 છે અને અહીંયા 1 છે તો 4 એ બેકી સંખ્યા છે અને 1 છે તે એકી સંખ્યા છે ચાલો અહીંયા 3 એકા છે અહીંયા 6 છે તો 3 છે તે એકી સંખ્યા છે તો 3 ને શું કરીશું ત્રિકોણ કરીએ અને 6 છે તો એમાં બેકી સંખ્યા છે એટલે ગોળ દોરવાનો એટલે અહીંયા ગોળ કર્યો ચાલો 0 છે તો 0 માં શું કરવાનું 0 ને તો એ બેકી સંખ્યા છે એટલે ગોળ કરો 3 છે તે એકી સંખ્યા છે અહીંયા પણ 3 હતા એકમનો અંક અહીંયા એકમનો અંક 3 છે એટલે એ ત્રિકોણ કરવાનું છે ચાલો અહીંયા 1 આપ્યો છે 1 એકી સંખ્યા છે એના ભાગ સરખા નથી થતા એટલે ત્રિકોણ દોરો 4 આપ્યા છે તો 4 એ બેકી સંખ્યા છે એટલે એને ગોળ કરવાનું ચાલો અહીંયા 0 છે છેલ્લો એકમનો 0 અહીંયા 5 છે તો 0 એ બેકી સંખ્યામાં આવશે અને 5 એ એકી સંખ્યામાં આવશે એટલે આ રીતે બેમાં વિભાજન ચાલો 9 એ એકી સંખ્યામાં આવશે અને 2 છે તે બેકી સંખ્યામાં આવશે એટલે આ રીતે અહીંયા ત્રિકોણ અને અહીંયા ગોળ ચાલો હવે 6 છે તે તો 6 ના વિભાજન થઈ શકે 3 3 6 એટલે આ બેકી સંખ્યા છે આ છે તે 7 એ એકી સંખ્યા છે છેલ્લે અહીંયા 2 આવ્યા છે અહીંયા 3 આવ્યા છે તો 2 એ એકી બેકી સંખ્યા છે એટલે એને ગોળ કરવાના અને ત્રિકોણ 3 છે એ એકી સંખ્યા છે એટલે ત્યાં ત્રિકોણ દોરવાનો અહીંયા 3 છે તો અહીંયા પણ 3 છે તો એમાં પણ ત્રિકોણ અને 8 છે તે બેકી સંખ્યા એટલે એમાં વર્તુળ દોરવાનું ચાલો અહીંયા 6 છે તો 6 એ બેકી સંખ્યા છે 5 છે તે એકી સંખ્યા છે ચાલો 8 છે તે બેકી સંખ્યા છે અને 7 છે એ એકી સંખ્યા છે આવી રીતે આમાં ત્રિકોણ અને ગોળ દોરવાના છે ચાલો હવે આમાં સમજાઈ ગયું બધાને હવે શું કીધું છે જેનો જવાબ એકી સંખ્યામાં આવે 15મો પ્રશ્ન છે જેનો જવાબ એકી સંખ્યામાં આવે તેમાં લાલ કરવાનું છે અને બેકી સંખ્યામાં જવાબ આવે તેમાં લીલો રંગ કરવાનો છે પછી જ્યારે મૂકો ફોટા મૂકો ત્યારે તમારે આ રીતે સરસ રીતે રંગ કરી દેવાનો છે બરાબર એ આપણે જોવાનું છે સરવાળા કરવાના છે અને બાદબાકી છે બે ગુણાકાર છે બધા દાખલા મિક્સ માંયા છે એ દાખલા ગણવાના અને જોવાનું છે પછી જેનો જવાબ એકી સંખ્યામાં આવે તો એની અંદર લાલ રંગ પૂરીશું અને બેકી સંખ્યા આવે તો એમાં તમારે લીલો રંગ પૂરવાનો છે ચાલો હવે આપણે જોઈએ અને એ પ્રશ્ન જોઈશું ચાલો તમે બધા તમારી રીતે એ જવાબ કરી લખો પછી હું એ દાખલા કરું ને ત્યારે તમારે જોવાનું તમારો જવાબ સાચો આવ્યો કે ખોટો છે મારો જવાબ
જોવાનું તમારા તપાસમાં બરાબર બધા પોતપોતાની રીતે ગણવા મળે અલગથી બુક રાખી અને બાજુમાં બેસીને અને દાખલા કરે જાતે ગણતા જાય અને જોતા જાય કોનો જવાબ કેટલો આવે છે સરવાળાની નિશાની તો બે ઉમેરવાના ગુણાકારની હોય તો ઘડિયાળની મદદથી થશે અને માઈનસની નિશાની હોય તો કાઢવાના બાદ કરવાના નથી બરાબર ઉપરની સંખ્યા પહેલી સંખ્યા કેવી હોય મોટી હોય બાદબાકી અને બીજી સંખ્યા કેવી હોય કેવી હોય નાની ઉપરની સંખ્યામાંથી નીચેની સંખ્યા બાદ કરતા જવાબ મળતો હોય આપણે તો એ ઉપરની સંખ્યા કેવી હોવી જોઈએ મોટી અને નીચે નાની સંખ્યા હોવી જોઈએ તો જ બાદબાકીનો દાખલો થાય નહીં તો દાખલો થાય જ નહીં કોઈ દિવસ ચાલો પહેલા આપણને શું આપ્યું છે તો 9 અને 6 ચાલો 9 વત્તા 6 આનો જવાબ શું આવે 9 માં 6 ઉમેરીએ તો 10 11 12 13 14 અને 15 તો જવાબ કેટલો આવશે 15 એટલે આમાં કેવો રંગ પૂરીશું તો લાલ રંગ પૂરવાનો કારણ કે એકમ નંબર 5 છે ચાલો હવે જોઈએ 20 માઈનસ 11 બરાબર ચાલો આ 20 ફૂલ છે આપણી પાસે એમાંથી 11 ને કાઢી નાખવાના છે 12 થી 20 સુધી ક્યાંથી સ્ટાર્ટ કરવાનું 12 થી ગણતરી કરવાની ચાલુ અને 20 સુધી ગણવાના ચાલો ગણો તો 12 13 14 15 16 17 18 19 અને 20 9 થયા કેટલા થયા 1 2 3 4 5 6 7 8 અને 9 તો આનો જવાબ કેટલો આવ્યો તો 9 આવ્યો છે ચાલો એના પછી 3 એકાનો ભળ્યો 6 સુધી બોલવાનો છે 3 6 18 એટલે 1 2 આપણે 18 જવાબ આવ્યો ચાલો 13 વત્તા 31 13 અને 31 બરાબર તો આ 3 ની અંદર આ 1 ઉમેર 3 અને 1 એટલે કેટલા થશે તો 4 થયા તો અહીંયા 4 લખો જો આને આની સાથે ઉમેરવાનું અને આને આની સાથે 3 ને 1 તો 4 અને આ 3 ને 1 તો અહીંયા પણ 4 એટલે એનો જવાબ કેટલો આવ્યો તો 44 એટલે એનો જવાબ બેકી સંખ્યા ચાલો 1 ગુણ્યા 7 7 એકાન 7 એટલે એકી સંખ્યા છે ચાલો હવે આમાં ફરી એક વખત જોઈ લેશું આમાં 5 છે એટલે એકી સંખ્યા 9 છે તો એ પણ એકી સંખ્યા 8 છે 2 4 6 8 એટલે બેકી સંખ્યા ચાલો 4 છે એ પણ બેકી સંખ્યા અને 7 છે એકી સંખ્યા એટલે 1 2 અને 3 એ 3 માં લાલ રંગ અને વચ્ચેના 2 માં લીલો રંગ ચાલો 8 એકાનો ભણ્યો 7 સુધી 8 7 કેટલા થશે 8 7 આવડે છે આ એકાનો ભણ્યો કે ભૂલી ગયા છો ન આવડતો હોય ખાસ ભણ્યા પાકા કરવાના છે જો આ તો ગુણાકાર ના દાખલા હતા આની આગળ આજે કરવાનું બરાબર જો તમને ભણ્યા નહીં આવડે તો આના પછી એક ચેપ્ટર આવશે ભાગાકાર તો તમને ભાગાકારનો બહુ તકલીફ પડશે એટલે ખાસ કરીને બધાએ મમ્મી નવરી હોય તો એની પાસે આખો દિવસ તમારા ફ્રી થાવે એટલે ઘડિયા બોલ બોલ જ કરવા એક ને ઘડિયો જે નથી આવતો તે પાંચ વાર લખવા તો તમને ઘડિયા આવડી જાય જેટલા તમને ઘડિયા આવડશે એના આધારે તમને વધારે દાખલા આવશે દાખલા કરવાનું મજા આવશે ઘડિયા નહીં આવતો 8 7 તો તમને એ જ ખબર નથી પડતી તો તમે જવાબ કેમ લખશો તો 56 માં નથી પડે ને આ 56 કેમ લખવા ખબર જ નથી તમને 8 7 56 થાય તો શું લખો તમે બરાબર ચાલો 31 માં 6 પ્લસ કરવાના છે 31 પછી 6 તો 32 33 34 35 36 અને 37 6 પ્લસ કર્યા એટલે કેટલા થયા તો 37 જવાબ આવ્યો એટલે આ એકી સંખ્યા અને આ જવાબ બેકી સંખ્યા 28 માંથી 25 બાદ કરવાના છે 28 માંથી કેટલા બાદ કરવાના 25 તો 25 આપણે કાઢી નાખવા કેટલા વધે એ જ મેળવવાના છે તો 25 પછી શું આવે અહીંયા સુધી બોલવાનું 26 27 અને 28 ત્રણ વધ્યા કેટલા વધે તો અહીંયા કેટલા લખીશું તો 3 ચાલો એના પછી 9 1
નવ નો ગણ્યો એક સુધી એટલે નવ એકા નવ આ બની આવ્યા એકી સંખ્યા માં એકત્રીસ માંથી તેર બાદ કરવાના ચાલો તેર બાદ કરવાના છે જો આવી રીતે ગણતરી કરવાની નહીતર આ બાદ બાકી દાખલો કરવાનો બરાબર એક માંથી ત્રણ બાદ કરતા નથી આપણે દિવાળી પહેલા આવ્યા હતા બાદ બાકીના સરવાળાના બધા દાખલા તો આપણે શું કરવું પડે બાજુમાંથી ડસકો લેવો પડે એટલે અહીંયા એક છે એમાંથી ત્રણ બાદ નથી થતા બાજુમાંથી ડસકો લેતા અહીંયા બે વધ્યા ત્રણ ઉપર ખાસ કે લખવા એક બાજુમાં જતા રહે એટલે અહીંયા કેટલા થાય એ પહેલા લખવા પછી બાજુમાં પ્લસ કરવાનું એટલે આપણે અહીંયા દસ અહીંયાથી મળ્યા અને એક આપણી પાસે હતો એટલે અગિયાર થયા તો અગિયાર માંથી ત્રણ બાદ કરો કેટલા થશે તો ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર કેટલા થયા તો આઠ જવાબ શું આવશે આઠ અને બે માંથી એક જાય તો એક જવાબ કેટલો આવ્યો એકત્રીસ માઇનસ તેર એટલે અઢાર જવાબ આવે બે ની સંખ્યા આવી ચાલો હવે કેટલા આવ્યા છે સાઈઠ ઓછા તેર ચાલો સાઈઠ ઓછા તેર જવાબ કેટલો આવે છે તો દસ માંથી સાત ત્રણ જાય તો સાત પાંચ માંથી એક જાય તો ચાર ચાલો હું તમને અહીંયા રીત કરીને બતાવી દઉં સાઈઠ ઓછા તેર બરાબર જીરો માંથી ત્રણ જતા નથી તો શું જવાબ આવે બાજુમાંથી દસકો લેવો પડશે તો શું કરવું પડશે અહીંયા અહીંયા પાંચ વધશે અને બાજુમાં કેટલા આવશે તો અહીંયા જીરો છે એટલે દસ મૂકી દેવો એક હોય તો અગિયાર બે હોય તો બાર તેર ત્રણ હોય તો તેર આવી રીતે જે આપ્યા હોય એને ઉપર ચડાવી દેવું ચાલો હવે જીરો આપ્યો છે તો આપણે કેટલા આવ્યા તો દસ એ દસ માંથી ત્રણ જાય તો ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ એટલે કેટલા વધ્યા ગણો જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એટલે અહીંયા કેટલા આવશે સાત પાંચ માંથી એક જાય તો ચાર ચાર વધે કેટલા વધે બે ત્રણ ચાર અને પાંચ એટલે ચાર વધ્યા તો જવાબ કેટલો આવ્યો સુડતાલીસ અહીંયા મેં લખ્યો કેટલો લખ્યો તો સુડતાલીસ આ રીત કરીને તમને બતાવ્યું કે આનો જવાબ સુડતાલીસ આવે છે કઈ રીતે આવ્યો એ ખ્યાલ આવ્યો બધાને જો એમ જ આવે તો એમ જ ગણવાનું ન આવડે તો આવી રીતે ગણતરી કરી લો પણ ગણતરી કરી સાચો જવાબ લખવા ભલે ગણતરી કરવી પડે ખોટો જવાબ લખવાનો નહીં ઉતાવળ કરવાની નહીં આટલામાં ખાસ કરી ચાલો હવે આપણને આપેલા છે પાંચ ગુણ્યા સાત પાંચ સત્તા કેટલા થાય પાંચ સત્તા નો ગુણ્યો સાત સુધી બોલીએ તો પાંચ સત્તા પાંત્રીસ પાંચ સત્તા કેટલા થાય પાંચ સત્તા તો પાંત્રીસ એટલે જવાબ આવે અહીંયા અહીંયા એકી સંખ્યા આવી અહીંયા પણ એકી સંખ્યા જ આવે છે ચાલો ત્રેવીસ પ્લસ ઓગણત્રીસ આનો બે નો સરવાળો કરવાનો ત્રેવીસ અને ઓગણત્રીસ ચાલો આ બંને ચાલો જો અહીંયા જોઈએ અહીંયા છે કે આ સાઈડ નો ભાગ છે અહીંયા હાફ છે અને અહીંયા ખૂણો આ આવે છે ચાલો હવે એના પછી છે કે આખો રંગકામ કરેલો છે બરાબર આખામાં રંગકામ કરેલો છે હવે એના પછી ફરી આપણને કયો ભાગ આવેલો છે તો આ ભાગ આવેલો છે અહીંયાથી તો હવે બીજો છે તો એમાં આ મજમો આખો ભાગ રંગકામમાં આવશે બરાબર પછી આપણને આપેલું છે હજી એક ચોરસ આપેલું છે આપણને આ હવે જે બાકી રહીએ બધા ભાગ આવી ગયા એક બે ત્રણ અને ચાર એટલે ચારે ચાર બાજુની સાઈડમાં એક એક ખૂણા કરીને રંગકામ કરી દેવાના છે એટલે આ બંને આપણે કરવાના રહીશું ચાલો એના પછી ત્રિકોણ હાથમાં આપેલું છે રંગકામ પછી આવી રીતે આ ભાગ રંગકામ કરેલો છે ચાલો હવે આ ભાગ રંગકામ કરેલો છે હવે આવી રીતે આમ હાફ ત્રિકોણ કરી એમાં રંગકામ છે હવે ફરી નવી સરખી એની એ પેટર્ન ચાલુ થાય છે અહીંયા પેલા હાફ
આ સાઈડ લેવાનું છે હવે ત્રિકોણમાં આ બધું આપેલું છે આપણે સમજવાનું છે ખાલી આ ભાગ આપણને આપેલો છે હવે કયો દોરવાનું છે બે ત્રિકોણ આપણે એ જોવાના છે ચાલો હવે આ જે છે એ અંડરલાઈન કરેલી એ ત્રિકોણમાં આપણે કઈ પણ જોવાનું છે ચાલો અહીંયા હાથ સુધી આવશે અને અહીંયા આ આ ભાગ રંગકામમાં આવશે બરાબર અને અહીંયા કયો આવશે તો ઉપરનો ભાગ છે તે રંગકામમાં આવશે બરાબર આ રીતે આટલા સુધીની ડિઝાઇન થશે હવે આપણે કયો આકાર આપેલો છે ષટકોણમાં ચાલો હવે આમાં અહીંયા અહીંયા ભાગ આ ભાગ રંગકામમાં આમાં હા આ આખો આ સાઈડનો ભાગ રહ્યો પછી આમાં છે તો અહીંયા આ ભાગ રંગકામ કરેલો છે હવે આપણે આ સાઈડનો આખો ભાગ રંગકામ દેખાડેલો છે હવે અહીંયાથી અહીં આ ભાગ રંગકામ હવે ફરી ધ્યાન રાખી પાછી બીજી વાર આ ફરે જ આપણે કરવાનું હવે કઈ આવશે ચાલો અહીંયા જોઈએ આ ભાગ આવી ગયો એના પછી કયો ભાગ આવે છે તો આપણે હવે આવશે આ ભાગ ફરી લેવાનો રહેશે ચાલો હવે સામે શું કીધું છે સૂચના મુજબ લખો અંકની એકી સંખ્યામાં લાલ રંગ ભરવાનો છે અંકની બેકી સંખ્યામાં લીલો રંગ ભરવાનો છે અંકની બે અંકની એકી સંખ્યા ઈ એક એક અંકની હતી હવે બે અંકની એકી સંખ્યા હોય તો એમાં પીળો ભરવાનો બે અંકની બેકી સંખ્યા હોય તો વાદળી રંગ ભરવાનો ત્રણ અંકની એકી સંખ્યા હોય તો ગુલાબી રંગ ભરવાનો છે અને ત્રણ અંકની બેકી સંખ્યા હોય તો એમાં નારંગી રંગ ભરવાનો છે એ અહીંયા આપણે આપેલું છે ચલો બોલી જાઉં છું બધા પોતપોતાના પુસ્તકમાં હાથ ફેરવે તો 12 નંબર છે એટલે બેકી સંખ્યા એ બે અંકની છે એટલે એમાં પહેલામાં વાદળી 23 માં એકી સંખ્યા એટલે પીળો 100 ત્રણ અંકની બેકી સંખ્યા એટલે નારંગી રંગ 84 બે અંકની બેકી સંખ્યા એટલે વાદળી 16 બે અંકની બેકી એટલે વાદળી 7 એક અંકની એકી સંખ્યા એટલે લાલ 376 એટલે ત્રણ અંકની બેકી સંખ્યા એટલે નારંગી 447 ત્રણ અંકની એકી સંખ્યા એટલે ગુલાબી 900માં નારંગી રંગ 447માં એકી સંખ્યા એટલે ગુલાબી 559 એકી સંખ્યા એટલે ગુલાબી ત્રણ એકી સંખ્યા એટલે લાલ 541માં ગુલાબી 675માં ગુલાબી 55માં પીળો 134માં નારંગી રંગ 231માં ગુલાબી રંગ 670માં નારંગી 1માં લાલ રંગ 609માં ગુલાબી 45 અને 59 બંને એકી સંખ્યા એકી સંખ્યા છે બે અંક એમાં પીળો 54માં વાદળી 98માં વાદળી 8માં લીલો બરાબર ચાલો હવે બાજુમાં શું આપ્યું છે નીચે એક અંકની એકી સંખ્યામાં લાલ રંગ પૂરો એટલે પહેલી લાઈનમાં જોવા એક અંક એકી હોય એમાં લાલ રંગ પૂરવા 1 3 5 7 અને 9 એક અંકની બેકી સંખ્યામાં લીલો એટલે 2 4 6 8 એમાં લીલો એક અંકની સૌથી મોટી સંખ્યા એકી સંખ્યા એમાં 9 નંબર ઉપર ગોળ દોરો એક અંકની સૌથી મોટી બેકી સંખ્યા તો 8 નંબર ઉપર ચોરસ દોરો બે અંકોની સૌથી નાની સંખ્યા બે અંકોની સૌથી નાની સંખ્યા ઉપર ત્રિકોણ એટલે 10 ઉપર એમાં એકી સંખ્યા બેકી સંખ્યા નથી કીધું એટલે 10 ઉપર
દશકનો અંક 5 હોય તેવી બેકી સંખ્યા પર કેસરી રંગ પૂરવાનો દશકનો અંક જોવાનો એમાં 5 5 5 ની લાઈન માં વધારો આવશે એટલે એમાં બધામાં કેવો રંગ પૂરવાનો કેસરી દશકનો અંક 5 હોય તેવી એકી સંખ્યામાં પીળો રંગ પૂરવાનો બરાબર એમાં બધામાં પીળો રંગ પૂરવાનો દશકનો અંક 7 હોય તેવી એકી સંખ્યા પર વાદળી રંગ પૂરવાનો 7 ની લાઈન માં આવશે જેના દશક અને એકમનો બંને અંકો સરખા હોય તેવી બેકી સંખ્યા પર ચોકડી ગોળ કરી ચોકડી કરવાનું એટલે 44 છે 88 છે 22 છે આ બધી બેકી સંખ્યા બે અંકની છે બરાબર તો એની ઉપર ચોકડી કરી ગોળ કરી ચોકડી વાંચો જેના દશકના અને એકમના બંને અંકો સરખા હોય તેવી એકી સંખ્યા ઉપર ગોળ કરી અને લીટી દોરવાની છે બરાબર જે એકમના જેના દશક અને એકમના બંને અંકો સરખા હોય તેવી એકી સંખ્યા એટલે 11 33 77 એ બધી એવી સંખ્યા છે નવા ચાલો હવે આપણે અહીંયા આ પાઠ નો થાય છે પ્રકરણ હવે નવા પીરિયડ સાથે નવું પ્રકરણ ચાલો ત્યાં સુધી રજા લઈએ બાય ચાલો 4 ગુણ્યા 9 કેટલા થયા હિસાબ કરો બધાએ ગણી રાખ્યા 4 ગુણ્યા 9 કેટલા થશે અહીંયા 5 55 55 કેટલા થયા તો 110 ચાલો આપણે અહીંયા જોઈએ તો 55 પ્લસ 55 એટલે 110 હવે 4 ગુણ્યા 9 4 9 કેટલા થશે તો 4 9 36 કેટલા થશે 4 9 36 50 માં 20 નાખવાના છે 50 વત્તા 20 કેટલા થશે 50 વત્તા 20 એટલે કેટલા થાય 5 ને 2 6 અને 7 એટલે 70 કેટલા થશે તો 50 માં 20 નાખી તો 70 એટલે બે કી સંખ્યા આવી હવે આપણે એ પાછે 69 એટલે 69 માઈનસ 68 આમાં એક જ વેધો 9 માં ધ્યાન એટલે એક જ કેટલા વધે 1 જો અહીંયા આ છે કે 15 એકી સંખ્યા 9 એકી સંખ્યા 18 બેકી સંખ્યા 44 બેકી સંખ્યા 7 એકી સંખ્યા 56 બેકી સંખ્યા 37 એકી સંખ્યા 3 એકી સંખ્યા 9 એકી સંખ્યા 18 બેકી સંખ્યા 10 બેકી સંખ્યા 47 એ બે એકી સંખ્યા 35 એ એકી સંખ્યા છે 52 એ બેકી સંખ્યા છે 10 એ બેકી સંખ્યા 21 એ એકી સંખ્યા છે 70 એ બેકી સંખ્યા 110 એ બેકી સંખ્યા 36 એ પણ બેકી સંખ્યા 70 એ બેકી સંખ્યા અને છેલ્લો 1 એ એકી સંખ્યા છે આવી રીતે આ પ્રશ્ન છે ચાલો હવે પ્રશ્ન નંબર 16 ટકાવારીના ક્રમ મુજબ નીચેના શબ્દ ગોઠવો ચાલો જો આ કલમ આવડતું છે ને ક્રમમાં એને આવડશે વાત આવડે છે પણ કલમ ભૂલી ગયા છો ક પછી ખ ખ પછી ગ એ જો ભૂલાઈ ગયો તો આ આવડશે એ નહીં ચલો યાદ કરે બધા બેઠા બેઠા એક બે વાર કલમ ખોલી જાય એટલે ખબર પડે આમાં કયો ઓપ્શન કોના પછી આવે છે ચાલો પ્રશ્ન નંબર કેટલો આવ્યો આપણે તો પ્રશ્ન નંબર 16 બરાબર એમાં શું કીધું છે આપણે તક્તાવારીના ક્રમ મુજબ નીચેના શબ્દ ગોઠવો ચાલો પહેલા નામ આપણે આપેલા છે નામ એક વખત વાંચી જઈએ આપણે તો દિનેશ પંકજ બેલા ભરત વિનલ વર્ષા ગગન રવિ હરેશ સરલા તપન નમન જીગર કમલેશ અને શંકર હવે આપણે એવું તો જોવાનું નથી બે અક્ષરોના છે ત્રણ અક્ષરોના છે એવું આપણે શું જોવાનું ટકાવારી પ્રમાણે ગોઠવવાના છે તો ક કલમ ક શું નામ કેલા આવે તો કમલેશ કમલેશ આ નામ પહેલો છે ચાલો ક પછી ખટારાનો ખ ગણપતિ ઘ એમાંથી કોઈ નથી ચપલીનો ચ છત્રી પછી શું આવે જ જંગુનો જ તો જીગર નામ આપેલું છે તો એના પછી શું આવશે તો જીગર જમૃતનો જ પછી જ જંગલાનો જ ટપાલીનો ટ ટળિયાનો ઢ ઢગલાનો ઢ
चलो पहलू आपने आपेलू त्रिकोण
तो ए त्रिकोण में चलो विचारी राखो जो बदा